અમદાવાદમાં ઠગાઈ કેસના આરોપીના મોતનો કેસ અને આરોપીના પરિવારે મૃતદેહ સ્વીકારવા માટે ઇન્કાર કર્યો છે. દીપક પંચાલ નામના યુવકની પોલીસ કસ્ટડીમાં તબિયત લથડી હતી. તબિયત લથડતા બે દિવસથી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. પોલીસે માર માર્યો હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે. 58 લાખના ઠગાઈ કેસમાં દીપક પંચાલની ધરપકડ કરાઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એસિડના લીધે અંગો ડેમેજ થયાનો ઉલ્લેખ હોવાનો પરિવારે દાવો કરી રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. ચાલુ પર ચોરીનો આક્ષેપ એમના કંપની જ્યાં જોબ કરતા હતા એમના તરફથી લગાવવામાં આવ્યો હતો. એફઆઈઆરના આધારે તેમની 31 રાત્રે 1 વાગે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. 1:30 વાગે અટકાયત કરવામાં આવી હતી. 31 તારીખે 1 તારીખ સુધી એમના શરીરમાં કોઈ પણ ઈજા નથી કે કોઈ પણ નહોતું. 1 તારીખે સવાર સુધીમાં સવારે મારા જે સિસ્ટર છે એમના વાઇફ એ ત્યાં આગળ મળવા ગયા હતા અને એમની શારીરિક હાલત તંદુરસ્તી બહુ સારી હતી. પરંતુ બપોર પછી શું ઘટના બની કે એમને સિવિલની અંદર પોલીસે દાખલ કરવા પડ્યા. 2 તારીખે અહીંયા આગળ સિવિલમાં દાખલ કર્યા એને 2 તારીખે દાખલ કર્યા પછી ગઈકાલે એમનું ડેથ થયું છે. એટલે વિધિના જે 24 કલાક છે એની અંદર 1 તારીખથી 2 તારીખ બપોર સુધીમાં એમની સાથે પોલીસ સ્ટેશનમાં એવી શું ઘટના બની એ અમારો પ્રશ્નાર્થ છે. કારણ કે કસ્ટડીની અંદર એમની સાથે જો 3rd ડિગ્રી વાપરવામાં આવી છે કે શું એ તપાસનો વિષય છે. નેચરલ ડેથ તો ડોક્ટર સાહેબે મને બોલાવેલા અંદર પીએમ થયા પછી, અને ડોક્ટરે પર્સનલી કીધું કે ફેમિલી એટલે હું અને મારા અંકલ હતા અને એમને ચોખ્ખટ કરી છે કે મોત એમનું કાંઈ એસિડ જેવું પીવાથી થયું છે, જેનાથી એમની જે ખાઈ ન શકે નેરો થઈ જાય અને જે આંતરડીઓ છે એમની અંદર હોલ પડી ગયા હતા. એ હોલ પડવાના કારણે પેટની અંદર કાફી સારું એસિડ ફેલાઈ ગયું હતું અને કિડની પર ડેમેજ થઈને મલ્ટીપલ ઓર્ગન ફેલિયર થવાના છે. ક્લિયરલી એમને કીધું છે કે જે આ ડેથ થઈ છે એસિડ પીવાથી જ થઈ છે. 2 તારીખે અચાનક સવારને એમને પેટમાં થોડું દુખાવો લાગ્યું અને વોમિટિંગ થવા લાગી અને એ બી પોલીસ કસ્ટડીમાં જ થઈ છે. અને ઘરેથી જયારે ઉપાડી ગયા ત્યારે એમને ક્લિયરલી કીધું હતું કે 2 કલાક 3 કલાકમાં મોકલી દેશું, એવું કાંઈ જણાયું નહોતું કે એફઆઈઆર થઈ છે કે શું થઈ છે.